જનરલ હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતે 97 લાખના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. 13,000 લીટર ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ. છોટા ઉદેપુર ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે રૂપિયા 97 લાખના 13,000 લીટર ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની સંભાવનાને પગલે છોટા ઉદેપુર જિલ્લાના દર્દીઓના મુશ્કેલી ન પડે એ માટે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માટે બરોડા ડેરી દ્વારા રૂપિયા 52 લાખ રાજ્યસભા સાંસદ નારાયણભાઈ રાઠવાની નીતિમાંથી, રૂપિયા 25 લાખ ધારાસભ્ય મોહનસિંહભાઈની ધારાસભ્ય નીતિમાંથી રૂપિયા 20 લાખના ખર્ચે આ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે વાત કરતા જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક યોગેશભાઈ પરમારે જણાવ્યું હતું કે આગામી સમયની જરૂરિયાતને ધ્યાને રાખી જો ત્રીજી લહેર આવે તો દર્દીઓની સારવારમાં ઉપયોગી થાય એ માટે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. 13,000 લીટર ક્ષમતા ધરાવતા આ ઓક્સિજન પ્લાન્ટ 125 દર્દીઓને 15 દિવસ સુધી ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડશે. પ્લાન્ટ શરૂ થવાની વારે ઘડી સિલિન્ડર રિફિલ કરાવવાની જરૂર પડશે નહીં એમ તેમણે જણાવ્યું હતું. ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પણ પ્રસંગે બરોડા ડેરીના ચેરમેન જીબી સોલંકી, રાજ્યસભા સાંસદ નારાયણભાઈ રાઠવા, ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, જિલ્લા સમાહર્તા સુજલભાઈ મયાત્રા, જિલ્લા બી વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલ, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, દિનુભાઈ પટેલ, અન્ય અધિકારી પદાધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ફરીદ કુરેશી, સ્પીડ ન્યૂઝ 17, નસવાડી.